નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ, આપની પસંદનો પ્રોપર્ટીનો શો પ્રોપર્ટી બજાર લઈને. આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરની વિવિધ પ્રોપર્ટીની મુલાકાતે જઈએ છીએ. અમારો આશય એ હોય છે કે આપને આપના સપનાનું ઘર ખરીદવા માટે મદદ અને માર્ગદર્શન મળી રહે, કે જેથી આપ કેવું અને કેવી રીતે ઘર ખરીદવું તે ધ્યાનમાં રાખી શકો. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેરની, અમદાવાદના શીલજ વિસ્તારની. શીલજ વિસ્તારમાં આવેલી સ્વાગત ગ્રુપની બાગાન વિલા 5 BHKના લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે, એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું. પરંતુ સૌથી પહેલાં તો જાણી લઈએ કે અમદાવાદનો શીલજ વિસ્તાર કેવી રીતે વિકાસ પામ્યો છે. થલતેજ શીલજ વિસ્તાર એ અમદાવાદની નવી 2011માં લાગુ થયેલી TP બાદ ડેવલપ થયેલો વિસ્તાર છે. આ વિસ્તારનો સમાવેશ R2 અને R3 ઝોનમાં થાય છે. આથી આ વિસ્તારમાં મોટા ભાગની સ્કીમો બંગલો અને લોરાઇઝની છે. આ વિસ્તારમાં અમદાવાદના ઘણા નામી બિલ્ડરોની વિવિધ સ્કીમો થઈ છે. અહીંના રોડ અને રસ્તા ખૂબ જ પહોળા છે અને અહીં તમામ સુવિધાઓ ખૂબ જ સારી છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 2-2.5 કિલોમીટરના અંતરે SG હાઈવે આવે છે અને લગભગ 1 કિલોમીટરના અંતરે 200 ફીટ રિંગ રોડ આવી જાય છે. SG હાઈવેના દરેક લાભ આ વિસ્તારને મળે છે. આ વિસ્તારની નજીક જ વિવિધ નામી સ્કૂલ અને હોસ્પિટલ પણ આવેલી છે. આમ દરેક રીતે થલતેજ શીલજ વિસ્તાર એ ખૂબ જ સારો વિસ્તાર છે. આપણે જોયું કે અમદાવાદનો શીલજ વિસ્તાર ધીરે ધીરે પરંતુ મક્કમ રીતે વિકાસ પામી રહ્યો છે અને હજી પણ આવનારા સમયમાં ઘણો બધો વિકાસ થવાની પૂરી સંભાવનાઓ છે. આ જ વિસ્તારમાં આવેલી છે સ્વાગત ગ્રુપની સ્વાગત બાગાન વિલે, જે 5 BHKના લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલા એક નજર કરી લઈએ અમદાવાદના સ્વાગત ગ્રુપ પર. સ્વાગત ગ્રુપ એ અમદાવાદના એક જાણીતા ડેવલપર છે. આ ગ્રુપ પાસે લગભગ 4 દાયકાથી વધુનો રિયલ એસ્ટેટ ક્ષેત્રનો અનુભવ છે. આ સમયગાળા દરમિયાન ગ્રુપ દ્વારા લગભગ દરેક સેગમેન્ટના પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે. ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં 90 લાખ સ્ક્વેર ફીટ કરતા વધુ વિસ્તાર ડેવલપ થઈ ચૂક્યો છે. ગ્રુપની ઘણી લેન્ડ બેંક ગાંધીનગર વિસ્તારમાં છે, જ્યાં પણ તેમના ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. સ્વાગત ગ્રુપના વિવિધ પ્રોજેક્ટમાંથી આજે આપણે મુલાકાત લઈશું સ્વાગત બાગાન વિલાની. સ્વાગત બાગાન વિલા આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા બહાર તમને અલગ અલગ સાઇઝના પ્લોટ મળે છે. 436 સ્ક્વેર યાર્ડથી લઈને 785 સ્ક્વેર યાર્ડ સુધીના ઓપ્શન તમને પ્લોટ માટે અવેલેબલ છે. જે કન્સ્ટ્રક્શન સાઇઝ મળે છે, વિલા તમને દરેક 5 BHKની મળી રહી છે, પરંતુ કન્સ્ટ્રક્શન સાઇઝ તમને અલગ અલગ મળી રહી છે. 3,965 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાથી લઈ અને 4,377 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા સુધીના તમને કન્સ્ટ્રક્ટેડ એરિયા મળી રહ્યા છે. બધા 5 BHK છે. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એનો તમને પ્લોટ સાઇઝ મળી રહ્યો છે 600 સ્ક્વેર યાર્ડનો અને કન્સ્ટ્રક્ટેડ એરિયા જે મળી રહ્યો છે 4,377 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા મળી રહ્યો છે. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે 30x50 ફીટનો આખો ઓપન પ્લોટ અહીંયા તમને મળે છે. ઓપન પ્લોટ એટલા માટે કારણ કે આ રીતે તમને કન્સ્ટ્રક્શન તો કરીને જ આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. 2 ગાડીઓનું પાર્કિંગ તમે કરી શકો એટલી સ્પેસ અહીંયા મળે છે, સાથે સાથે તમને ઓપન ગાર્ડન પણ અહીંયા મળી રહ્યો છે. આપણે સેમ્પલ હાઉસની અંદર જઈશું, પરંતુ એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને એક વિશાળ વરંડા મળે છે, જેની સાઇઝ મળે છે 50x6 ફીટની. ત્યાં આગળ તમે તમારું કોફી ટેબલ લગાવી શકો. ગાર્ડનને અડીને જ આ એરિયા આવે છે, એટલે ત્યાં આગળ તમે કોફી ટેબલ મૂકી અને સાત પડે ફેમિલી સાથે કોફીની મજા માણી શકો છો. અહીંયા તમને 12x7 ફીટનો ઓપન સ્પેસ, એટલે અહીંયા બીજી તમને ફોયરની સ્પેસ મળે છે કે જ્યાં આગળ તમારા શૂરેક કે કંઈ બી લગાવવું હોય તો તમે લગાવી શકો છો. એ સિવાય તમે આ પ્રમાણેનું નાનકડું ટ્રી પ્લાન્ટ કરી શકો છો. અહીંયા પાછળનો જે પેસેજ મળે છે એ તમને સીધો પાછળ કિચનના એરિયામાં લઈ જાય છે અને જ્યાં આગળ તમારા સર્વન્ટની એન્ટ્રી એક્ઝિટ હોય એ માટેનો આ પેસેજ બનાવીને આપવામાં આવ્યો છે. તો આવો આપણે સેમ્પલ હાઉસને બિલકુલ અંદરથી જોઈએ. સ્વાગત
સ્વાગત બાગાન વિલા. 5 BHKની વિલાની આ સ્કીમમાં તમે પ્રવેશ કરો એની સાથે જ તમને એની ભવ્યતાનો ખ્યાલ આવે છે. અહીંયા ટીવી માટે LED ટીવી લાગી શકે એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને વિશાળ સ્પેસ તમને અહીંયા મળી રહી છે. ઓપન હોલ આપવામાં આવ્યો છે જેની સાઇઝ તમને મળે છે 40.5 ફીટ બાય 19.5 ફીટની, પણ એને બે ભાગમાં તમે અલગ કરી શકો છો કારણ કે આખું ઓપન સ્પેસ મળે છે. એટલે પહેલો ભાગ તમે આ રીતે સજાવી શકો જે રીતે અહીંયા તમે જોઈ રહ્યા છો. એક સરસ મજાનો લિવિંગ રૂમ તમે અહીંયા બનાવી શકો. 6 થી 8 વ્યક્તિ કે 10 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેના સોફા લગાવી શકો છો. સાથે સાથે તમારો જે ડાઇનિંગનો એરિયા છે એ પણ અહીંયા તમે ઓપન રાખી શકો છો. ડાઇનિંગનો એરિયા જે તમને મળી રહ્યો છે 19.5 ફીટમાં, એટલે આમ તમને વિશાળ જગ્યા મળી રહી છે. તમારા ડાઇનિંગની સાથે જ અહીંયા એક પૂજા રૂમ આપવામાં આવ્યો છે જેની સાઇઝ તમને મળે છે 5 ફીટ બાય 6 ફીટની. ફ્લોરિંગની વાત કરીએ તો જે રીતનું ફ્લોરિંગ તમે અહીંયા જોઈ રહ્યા છો ઇટાલિયન ફિનિશ વાળું લુક અને એ જ પ્રમાણેના ટાઇલ્સ અહીંયા લગાવીને આપવામાં આવે છે. છે વિટ્રીફાઈડ ટાઇલ્સ પરંતુ એને લુક આખો ઇટાલિયન આપવામાં આવે છે અને આ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ છે એવો સ્વાગત ગ્રુપનો દાવો છે. એસી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી તમારે તમારી જાતે તમારું ઇન્ડોર યુનિટ અથવા તો તમે આટલા મોટા બંગલામાં જતા હો તો તમે VRV સિસ્ટમ લગાવવા માંગતા હો તો પણ લગાવી શકો એ પ્રમાણેનું પ્રોવિઝન અહીંયા આપવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ કે ફેમિલી રૂમની સાઇઝ તમને શું મળે છે. 15 ફીટ બાય 15, એટલે આપણે જે પહેલાં 40.5 ફૂટનું જોયું એની અંદરથી 15 ફીટ બાય 15 ફીટનો એરિયા આ રીતે તમે ફેમિલી રૂમ તરીકે સજાવી શકો છો. આ એક શોપીસ છે, તમે બાઇક ઘરની અંદર લાવી શકો એવું કોઈ પ્રોવિઝન નથી, પરંતુ એક તમને ઘરની અંદર ડિફરન્ટ લુક લાગે એ માટે આ પ્રમાણે બાઇક અથવા તો તમે અહીંયા પાર્ટીશન પણ બનાવી શકો છો. આ પ્રમાણેની તમારી ફેમિલી બેઠક વ્યવસ્થા કરી શકો છો. જે તમને અહીંયા સ્લાઇડિંગ ડોર આપવામાં આવ્યા છે UPVCની વિન્ડો વાપરવામાં આવી છે. ફ્રેમિંગ જે છે એ UPVCની છે, પણ એનો લુક જે છે એ વુડન લુક રાખવામાં આવ્યો છે. ગોણા 11 બાય 16 આ કિચનની સાઇઝ છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે તમને એટલી સ્પેસ મળે છે કે તમે તમારું રેગ્યુલર કિચન અહીંયા એટલે ગેસ સ્ટવ લગાવી શકો છો, તમે ઈચ્છો તો ઉપર ચીમની પણ લગાવી શકો છો. સાથે સાથે તમારા વાસણો અથવા તો શાકભાજીને સાફ કરવા માટેનું સિંક પણ અહીંયા તમને મળી રહે છે. આ સર્વિસ પ્લેટફોર્મ અહીંયા મળી રહે છે કે જ્યાં આગળ તમે તમારું મિક્સી અથવા તો તમારે જે રોજિંદા શાકભાજી સાફ કરવા હોય તો એ કરી શકો છો. સાથે સાથે આ પ્રમાણેનું મોડ્યુલર ફર્નિચર તમે કરાવી શકો છો. તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેનું ફર્નિચર તમે બનાવી શકો કે જ્યાં આગળ તમારું માઇક્રોવેવ છે કે તમારો RO પ્લાન્ટ છે કે વોટર પ્લાન્ટ છે એ તમે લગાવી શકો અને તમારું ડબલ ડોરનું ફ્રીજ હોય તો એ પણ લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે તમને અહીંયા સ્ટોર મળી રહ્યો છે. સ્ટોરની સાઇઝ પણ ખૂબ વિશાળ મળી રહી છે. 6.5 ફીટ બાય 5.5 ફીટનું તમને સ્ટોર રૂમ અહીંયા મળી રહ્યો છે. અહીંયાથી તમે વોશિંગ એરિયામાં જઈ શકો છો. પાછળ તમને ઓપન સ્પેસ મળે છે અને વિશાળ જગ્યા મળે છે. લગભગ 15 ફીટ બાય 7 ફીટની વિશાળ જગ્યા તમને વોશિંગ યાર્ડ તરીકે મળે છે અને કિચનની પાછળ જ છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને જે એક બેડરૂમ મળી રહ્યો છે આ છે એ બેડરૂમ. એની સાઇઝ છે 13 ફીટ બાય 15 ફીટની અને હાઇટ જુઓ તમે તો બેડરૂમની હાઇટ ઘણી ઊંચી મળી રહી છે સમગ્ર, કારણ કે આ બંગલોની સ્કીમ છે. 12 ફીટની હાઇટ અહીંયા તમને મળી રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક ડબલ બેડ ફૂલ સાઇઝનો લગાવી શકો છો. સાથે સાથે તમારા બેડરૂમની જે તમે તમારી ફેમિલીની જરૂરિયાત હોય એ પ્રમાણેની સજાવટ કરી શકો છો. અહીંયા તમને ઇટાલિયન લુકવાળા ટાઇલ્સનું જ ફ્લોરિંગ મળે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. તમે LED ટીવી રૂમની અંદર લગાવી શકો એટલી સ્પેસ તમને મળે છે અને એ માટેના પોઈન્ટ્સ પણ રેડી કરીને આપવામાં આવે છે. હવે જે ટોયલેટ બાથરૂમ છે એની ઉપર એક નજર કરીએ. દરેક બાથરૂમની અંદર એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને બાથરૂમની સાથે ડ્રેસિંગ એરિયા મળે છે અને અહીં આગળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જાકુચી સાથેનો આખો બાથરૂમ મળી રહ્યું છે. આવો નજર કરીએ. 6 ફીટ બાય 8 ફીટનું આ બાથરૂમ તમને અહીંયા મળી રહ્યું છે.
અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે રેઇન શાવર લગાવીને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. કોલર કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ જે તમે રેઇન શાવર જોઈ રહ્યા છો એ શાવર છે જેગુઆર કંપનીનો. હવે વાત કરીશું જેકુઝીની, તો અહીંયા તમને જે જોવા મળી રહ્યું છે આ પ્રમાણેનું જેકુઝી દરેક રૂમની અંદર મળે છે, પરંતુ જે સ્પ્લેશવાળું તમે અહીંયા જોઈ રહ્યા છો એ નથી મળતું, એ અહીંયા બાથરૂમ લેવરે એનું જેકુઝી લગાવીને આપવામાં આવે છે. તમને ગ્રાઉન્ડ ફ્લોર સિવાય બે ફ્લોર મળે છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને એક બેડરૂમ મળે છે, ડ્રોઈંગ, લિવિંગ એરિયા, ફેમિલી સિટિંગ એરિયા, ડાઇનિંગ, કિચન બધી સુવિધા મળે છે. સાથે સાથે તમને એક કોમન યુટિલિટી એરિયા પણ અહીંયા મળે છે. આ પ્રમાણે તમે સરસ મજાની સજાવટ કરી શકો છો. અને કોમન યુટિલિટી એરિયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 4 ફીટ બાય 6.5 ફીટની સાઇઝનો તમને મળી રહ્યો છે. સાથે સાથે ઇનબિલ્ટ લિફ્ટ, આમ તો ઉપર બે માળ જ છે પરંતુ આ લક્ઝુરિયસ વિલાની સ્કીમ છે, તમને લિફ્ટ પણ બિલ્ડર દ્વારા જ આપવામાં આવે છે. એટલે તમે આ પ્રમાણે તમારા ઘરની અંદર જ લિફ્ટ લાગેલી હોય કે તમારે ઉપર જવું હોય તો આમ તો તમે સ્ટેરકેસનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો લિફ્ટનો ઉપયોગ કરીને ઉપર જઈ શકો છો. આપણે સ્ટેરકેસ દ્વારા ઉપર જઈશું. આવો, ફર્સ્ટ ફ્લોર ઉપર તમને બે માસ્ટર બેડરૂમ મળી રહ્યા છે અને વચ્ચે એક પેસેજ તમને મળી રહ્યો છે 12 ફીટ બાય 4 ફીટનો. એની બંને સાઈડે તમને બે બેડરૂમ મળી રહ્યા છે. બેડરૂમ તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ખૂબ જ વિશાળ સાઇઝના મળી રહ્યા છે. 20 ફીટ બાય 25 ફીટ આની સાઇઝ તમને મળે છે. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે લગાવી શકો છો. તમારા બેડરૂમની તમે ઈચ્છો એ પ્રમાણે સરસ મજાની સજાવટ કરી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ઇટાલિયન માર્બલના લુકવાળા વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળી રહ્યું છે. આ ઇમ્પોર્ટેડ ટાઇલ્સ અહીંયા લગાવવામાં આવ્યા છે અને આ પ્રમાણે સરસ મજાની સજાવટ કરી શકો છો. સાથે સાથે તમને લક્ઝરી એ મળી રહી છે કે વિશાળ બાલ્કની અહીંયા મળી રહી છે. તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 ફીટ બાય 11 ફીટની બાલ્કની મળે છે. અને આ દરેક બંગલો એની ખાસિયત એ છે કે જે ફર્સ્ટ ફ્લોર ઉપર બંને બેડરૂમ મળે છે, બંને બેડરૂમની બાલ્કનીનો વ્યૂ ગાર્ડન ફેસિંગ હોય છે. આપણે બાથરૂમ પર એક નજર કરીએ. આ બાથરૂમ છે, એની સાઇઝ છે 20 ફીટ બાય 10 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો તમારો વોર્ડરોબ અહીંયા બનાવી શકો. બે વ્યક્તિ માટેના બે વોર્ડરોબ તમે અહીંયા તૈયાર કરી શકો, એટલી સ્પેસ મળે છે. પાર્ટી માટે અહીંયાથી તૈયાર થઈને તમે બહાર જઈ શકો છો. ગ્લાસનું પાર્ટીશન તમને બિલ્ડર દ્વારા જ કરીને આપવામાં આવે છે અને ત્યાં આગળ પણ કોલરના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. જે બાથિંગ એરિયા અને ટોયલેટનો એરિયા છે એની અંદર પણ, એટલે ખૂબ જ વિશાળ રૂમની સાથે ખૂબ વિશાળ તમને ટોયલેટ બાથરૂમ પણ મળી રહ્યા છે. બીજો માસ્ટર બેડરૂમ ફર્સ્ટ ફ્લોર ઉપર જે તમને બીજો બેડરૂમ મળી રહ્યો છે એની સાઇઝ તમને ઓલમોસ્ટ એટલી જ મળી રહી છે, 20 ફીટ બાય 25 ફીટની. એટલે અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિશાળ ડબલ બેડ તમે લગાવી શકો. આ પ્રમાણે સરસ મજાના લાઇટિંગવાળું તમે ઇન્ટિરિયર કરાવવા માગતા હો તો કરાવી શકો છો. અહીંયા પણ ફ્લોરિંગ તમને એ જ ઇટાલિયન માર્બલના લુકવાળા ટાઇલ્સનું મળી રહ્યું છે. સાથે તમારું બેડરૂમ જે છે એની અંદર LED TV તમે લગાવવા માગતા હો તો એ લગાવી શકો, એ માટેની સ્પેસ અહીંયા તમને મળી રહી છે. બાલ્કની અહીંયા પણ તમને ખૂબ વિશાળ સાઇઝની મળી રહી છે, 11 ફીટ બાય 6 ફીટની સાઇઝની તમને બાલ્કની મળી રહી છે. અહીંયા પણ સ્લાઇડિંગ જે વિન્ડો આપવામાં આવી છે કે સ્લાઇડિંગ ડોર લગાવીને આપવામાં આવ્યા છે, વુડન લુકવાળા UPVCના ડબલ ગ્લાસના જે છે એ અહીંયા તમને સ્લાઇડિંગ ડોર લગાવીને આપવામાં આવે છે કે જેથી તમે તમારી બહારનો નોઈઝ કે ટેમ્પરેચર હોય એને કંટ્રોલ કરી શકો છો. સાથે સાથે બાલ્કનીમાં બેસી અને તમે ગાર્ડનની મજા પણ લઈ શકો છો. માસ્ટર બેડરૂમનો જે બીજો બાથરૂમ મળી રહ્યો છે એ પણ જોવાલાયક છે. માસ્ટર બેડરૂમની જે બાથરૂમની સાઇઝ છે એ પણ માસ્ટર સાઇઝ છે, 10 ફીટ બાય 15 ફીટનું તમને ટોયલેટ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોલર કંપનીના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બે વ્યક્તિ માટે ફૂલ સાઇઝના વોર્ડરોબ બની શકે એટલી સ્પેસ તમને મળે છે. સાથે સાથે આ ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા જ કરીને આપવામાં આવે છે અને અંદરનો જે બાથિંગ એરિયા જે છે તમે જોઈ રહ્યા છો
એને આ જ રીતે ફૂલ્લી ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે અને એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ સમગ્ર બાથરૂમની અંદર અહીંયા આપવામાં આવે છે. જકુઝી જે આપણે નીચે જોયું એ એકમાત્ર એવી વસ્તુ છે જે આ ઘરની અંદર જેગુઆર કંપનીની લગાવીને આપવામાં આવે છે, બાકી કોલરના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. સેકન્ડ ફ્લોર ઉપર તમને બાકીના બે બેડરૂમ મળે છે. આ એ પૈકીનો એક બેડરૂમ છે, એનો ઉપયોગ તમે આ રીતે કરી શકો છો. મિની થિયેટર તરીકે તમે આ રૂમની સજાવટ કરી શકો છો, જે રીતે અહીંયા સેમ્પલમાં બતાવવામાં આવ્યું છે. રૂમ તમને ઓપન મળે છે, તમારે જે રીતે રૂમનો ઉપયોગ કરવો હોય, જો તમારી ફેમિલીની સાઇઝ વિશાળ હોય તો તમે આનો બેડરૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો, અને જો ફેમિલીની સાઇઝ નાની હોય તો આ પ્રમાણે સરસ મજાનું મિની થિયેટર તમે અહીંયા બનાવી શકો છો. 15 ફીટ બાય 16.5 ફીટનો આ તમને બેડરૂમ મળે છે. આ પ્રમાણે સરસ મજાની સજાવટ કરીને તમે એક એમ્બિયન્સ ઊભું કરી શકો મિની થિયેટર માટેનું. અહીંયા તમને સ્લાઇડિંગ વિન્ડો મળે છે કે જેથી તમે સ્લાઇડિંગ ડોર ખુલ્લો કરી અને કુદરતી હવાની પણ મજા માણી શકો છો. એટેચ ટોયલેટ બાથરૂમ તમને મળે છે 8 ફીટ બાય 10 ફીટનું. એની અંદર તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોહલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જે તમારું મિની થિયેટર છે અથવા તો તમારો ચોથો બેડરૂમ છે, એની સાથે આ એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે, એટલે તમારી ફેમિલીની સાઇઝ મુજબ તમે એની સજાવટ કરી શકો છો. આપણે જે સ્વાગત બાગાન વિલા 5 BHKનું સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ, 4,369 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો કન્સ્ટ્રક્શન તમને મળે છે. 5મો અને છેલ્લો બેડરૂમ 15 ફીટ બાય 16 ફીટનો. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ જીમ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. તમે આ રૂમનો ઉપયોગ જો જીમ તરીકે કરવા માગતા હો તો કરી શકો છો. આમ તો તમને ક્લબ અને એ તમામ સુવિધાઓ આ સોસાયટીમાં મળી જ રહી છે, તમામ એમ્યુનિટીઝ મળી રહી છે, પરંતુ જો તમે તમારા ઘરની અંદર આ પ્રમાણેની સુવિધા ઊભી કરવા માગતા હો તો ઊભી કરી શકો છો. એના બાથરૂમની વાત કરીએ તો બાથરૂમની સાઇઝ તમને મળી રહી છે 15 ફીટ બાય 6 ફીટની. વિશાળ બાથરૂમ અહીંયા મળી રહ્યું છે. 5મા જે તમે બેડરૂમ જોઈ રહ્યા છો એની સાથે સાથે ત્યાં પણ કોલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્ટીસ્કિડ ટાઇલ્સનું ફ્લોરિંગ આપવામાં આવ્યું છે. એટલે કુલ મળાઈને આપણે જોઈએ તો જે 5 BHKનું સેમ્પલ હાઉસ આપણે જોયું એમાં હજી અગત્યની વસ્તુ રહે છે ટેરેસ અને ગઝેબો. અહીંયા તમને ગઝેબો કમ ટેરેસનો એરિયા મળી રહ્યો છે. 40.5 ફીટ બાય 15.5 ફીટની સાઇઝ તમને અહીંયા મળી રહી છે. જે પ્રમાણે તમે અહીંયા જોઈ રહ્યા છો આ પ્રમાણેની તમે બેઠક વ્યવસ્થા બનાવી શકો છો, એટલે એને ગઝેબો તરીકે તમે સજાવી શકો છો. ટેરેસ પર બેસી અને સાંજે તમે સરસ મજાની કોફીની મજા લેવા માગતા હો તો અહીંયા માણી શકો છો. તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો એમના માટેની નાની પાર્ટી પણ તમે અહીંયા એરેન્જ કરી શકો, એટલી સ્પેસ મળે છે. અને સાથે સાથે કુદરતી હવા ઉજાસની મજા તો તમે માણી જ શકો. તો આપણે સ્વાગત ગ્રુપનું બાગાન વિલા 5 BHKની વિલાનું સેમ્પલ હાઉસ જોયું. હવે આપણે વાતચીત કરીશું સ્વાગત ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પરંતુ એ પહેલાં લઈ લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી બજારમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ શિલજ વિસ્તારમાં આવેલી સ્વાગત ગ્રુપની સ્વાગત બાગાન 5 BHKની લક્ઝુરિયસ વિલા છે એના વિશે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, એ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે તરુણ વર્મા, જે મેનેજિંગ ડિરેક્ટર છે સ્વાગત ગ્રુપના. તરુણભાઈ, આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે જે શિલદનો વિસ્તાર છે, આમ જોવા જાવ તો થોડોક આઉટસ્કર્ટનો વિસ્તાર છે, તો એ પસંદ કરવાનું કારણ શું? શિલદ જે છે એ બંગલા અને ફાર્મ હાઉસ માટે ખૂબ જ આઈડિયલ લોકેશન છે. એટલે આ જરા બી અમદાવાદથી દૂર નથી કે એની બહાર નથી, આ કોર્પોરેશન લિમિટની અંદર જ છે એ. અને મને લાગે છે 200 ફૂટનો જે નવો રિંગ રોડ ડેવલપ થઈ રહ્યો છે એનાથી ઘણો નજીકનો એરિયા આ છે, અને શિલદ સર્કલથી તો હું માનું છું કે હાર્ડલી 1 કિલોમીટર દૂર હશે. એટલે આ બધી રીતે જોઈએ તો કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રીતે આ એરિયા ડેવલપ છે એવું કહી શકાય? હા, એકદમ ડેવલપ છે. અહીંથી સિંધુ ભવન રોડ બિલકુલ હાર્ડલી 1.5 કિલોમીટર એટલે 5 મિનિટનો રસ્તો છે. રાજપથ ક્લબ અહીંથી એકદમ નજદીક છે. SG હાઈવે એકદમ નજદીક છે. બોડકદેવ જવું હોય તો આપ 10 મિનિટમાં બોડકદેવ જઈ શકો છો, જેથી આ વિધિન ધ સિટી જ એરિયા છે, બિલકુલ બી દૂર નથી. બહુ સાચી વસ્તુ છે.
અને તમે કીધું એમ કે બંગલો માટેનું બહુ આઈડિયલ લોકેશન એટલે આ સિલદનો જે એરિયા છે, કારણ કે આજુબાજુ પણ ડેવલપમેન્ટ એક પ્રકારનું જોવા મળે છે. તો અહીંયા તમે જે ઓફર કરી રહ્યા છો, પ્લોટ સાઇઝ હું માનું છું કે લગભગ 450 સ્ક્વેર યાર્ડની આજુબાજુ છે ને, 800 સ્ક્વેર યાર્ડ સુધીના તમે અલગ અલગ પ્લોટ સાઇઝ ઓફર કરી રહ્યા છો, અને કન્સ્ટ્રક્શન પણ 5 BHKનું, એટલે અલગ અલગ ઓપ્શન લોકોને મળી રહ્યા છે. તો કેવા લોકોને તમે અહીંયા ટાર્ગેટ કરી રહ્યા છો, અને બુકિંગ અત્યાર સુધીમાં કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? બુકિંગ ઘણું સારું છે, અને અમે લોકો 450 વારથી લઈને 800 વાર સુધીના અલગ અલગ પ્લોટ છે જેની અંદર ડિઝાઇનર બંગલો છે, 3 અલગ અલગ ટાઈપની ડિઝાઇન છે, દરેક બંગલામાં લિફ્ટ છે, જાકુઝી છે, 2 માસ્ટર બેડરૂમ છે. આપણે જોઈએ છીએ કે દરેક બંગલામાં 1 માસ્ટર બેડરૂમ હોય છે, જોકે રિક્વાયરમેન્ટ હંમેશા 2 માસ્ટર બેડરૂમની હોય છે. અને આ ડિઝાઇનની ખાસિયત છે, બંને બેડરૂમ ફ્રન્ટ ફેસિંગ છે વિથ ધર પર્સનલ બાલ્કની, એટલે બંને ગાર્ડન ફેસિંગ હોય છે અને ફ્રન્ટમાં છે, જે આની એક ખાસિયત છે. મારો ક્વેશ્ચન એ હતો કે કેવા લોકો અહીંયા એટ્રેક્ટ થઈ રહ્યા છે, અને અગર જો તમે પર્સન્ટેજ વાઇઝ બુકિંગ કહી શકો, 50%, 60% કેટલું, કારણ કે 33 યુનિટ છે. હા હા, ટોટલ અત્યાર સુધી 50% જેવા બુક થઈ ગયા છે, અને સાઇટ હજી અંડર કન્સ્ટ્રક્શન છે, હજી અમને 2 વર્ષ લાગશે પજેશન આપતા. અને બિઝનેસ ક્લાસ છે વધારે, બધા બિઝનેસ મેન છે, ઇન્ડસ્ટ્રીવાળા લોકો છે, એ રીતના બધા અલગ અલગ બિઝનેસ ક્લાસ લોકોની આ પસંદ વધારે છે. વધારે થોડી વાત આપણે આગળ વધારીએ તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ આટલી લક્ઝુરિયસ વિલા માટે જઈ રહ્યું હોય તો એને એમિનિટીઝ પણ એક કક્ષાની આપવી પડે, તો કેવી એમિનિટીઝ તમે અહીંયા તૈયાર કરી છે? અમે લોકોએ છે ને અહીંયા 2 સ્વિમિંગ પૂલ બનાવ્યા છે, કિડ્સ માટે અલગ બનાવ્યું છે અને મોટાઓ માટે અલગ બનાવ્યું છે. કિડ્સને વોટર સ્લાઇડ આપી છે, મોટાઓને મૂવી સ્ક્રીન આપી છે, લોકો મેચ જોતા જોતા આજે સ્વિમિંગ કરી શકે છે. અડીને જીમ બનાવ્યું છે, અને એને અડીને મિની પ્લેક્સ બનાવ્યું છે, પ્લસ જોગિંગ ટ્રેક છે, ગોલ્ફ કોર્સ છે, મિની ગોલ્ફ કોર્સ છે, અને છોકરાઓને રમવા માટે એરિયા છે, ગઝીબો બનાવ્યો છે. એટલે બધી વસ્તુ, સારી એવી વસ્તુ અમે અહીંયા 33 બંગલામાં ફેસિલિટી બધી ઘણી અમે આપી છે. હા, એટલે એક કહી શકાય કે આખું ક્લબ ક્લાસ લિવિંગ હોય કે રિસોર્ટ ટાઈપની ફિલિંગ હોય, એ કોઈને આવે કે ભલે બંગલોમાં રહેતા હોય પણ એમને એ તમામ સુવિધાઓ અહીંયા મળી રહે, કોઈ ક્લબની મેમ્બરશિપ માટે એક્સ્ટ્રા ખર્ચો ના કરવો પડે. અને એ સિવાય પણ તમે ઘરની અંદર જકુઝી પણ આપી રહ્યા? હા, જકુઝી બી આપી રહ્યા છે, પ્લસ અમે એક્ટિવિટી રૂમ એક બનાવ્યો છે જેમાં વ્યક્તિ ઈચ્છે તો જીમ રૂમ બનાવી શકે છે, મિની થિયેટર બનાવી શકે છે. એટલે આ બધી ફેસિલિટી અમે આપી છે. હા, એટલે એ આપણે દર્શકોને બતાવ્યું કે જ્યારે તમારી પાસે ફેમિલીની સાઇઝ હોય અથવા તમારી રૂમની રિક્વાયરમેન્ટ જે રીતની હોય એ પ્રમાણે તમે ઘરની સજાવટ કરી શકો છો. જેમ તમે સેમ્પલ હાઉસમાં બંને 2 બેડરૂમ ઉપરના જે છે સેકન્ડ ફ્લોરના, એ 2 એક મિની થિયેટર ને એક જીમ બનાવ્યું છે, અને છતાંય એટ એ ટોયલેટ બાથરૂમ ને એ બધી સુવિધાઓ તો મળી જ રહી છે. પણ અગત્યની વસ્તુ એ હોય છે તરુણભાઈ કે તમે 2 વર્ષ પછી હજી પજેશન આપવાના છો, પણ એનું મેન્ટેનન્સ, કારણ કે ક્યાં સુધી તમે મેન્ટેન કરશો, ને જ્યારે આ બધી સુવિધાઓ હોય ત્યારે સોસાયટીની જવાબદારી પણ વધી જતી હોય છે. અમે લોકો 10 વર્ષનું મેન્ટેનન્સ મેમ્બર જોડે લઈ લઈએ છીએ, જે બેંકમાં અમે FD કરી દઈએ છીએ, એટલે 10 વર્ષ સુધી તો મેન્ટેનન્સનો કોઈ પ્રશ્ન જ નથી. પ્લસ અમે લોકો દરેક સ્કીમમાં એક મેનેજર રાખીએ છીએ, મેન્ટેનન્સ મેનેજર રાખીએ છીએ, જે નાનીથી નાની ફેસિલિટી પાછળ ધ્યાન આપતો હોય છે, અને કંઈ બી પ્લાનિંગ કરવું તો એડવાન્સ પ્લાનિંગ કરી દે છે કે ભાઈ મેન્ટેનન્સ ખલાસથી જેની રાહ નથી જોતો, એડવાન્સ પ્લાનિંગ કરીને બધી મેન્ટેનન્સ ફેસિલિટીની સગવડ મળે એ ધ્યાન રાખતો હોય છે. અને અમારા બધા આજથી 20 વર્ષ જૂના પ્રોજેક્ટ છે, એ બી બધા વેલ મેન્ટેન છે, અને એમને બેસ્ટ મેન્ટેનન્સના એવોર્ડ મળેલા છે, એટલે એ અમે પહેલાથી પ્લાનિંગ કરી જ કાઢીએ છીએ. અને સોસાયટીને ક્યારે હેન્ડઓવર કરવાના કે એ પછી સોસાયટી? એ અમે લોકો ઓછામાં ઓછા મેમ્બર રહેવા આવશે એનાથી 3 વર્ષ પછી કરીશું, એટલે ત્યાં સુધી એ લોકો બી એડજસ્ટ થઈ જાય અને બધી ફેસિલિટીઝ એકદમ એ લોકો સારી રીતે યુઝ ટુ થઈ જાય. બહુ સરસ. રેરા હવે લાગુ થઈ ચૂક્યું છે, તમારી આ સ્કીમનું રેરા રજિસ્ટ્રેશન ને એ બધું જે પ્રોસેસ છે પતી ગયું છે? હા, એ થઈ ગયું છે, રેરા રજિસ્ટ્રેશન અમારું થઈ ગયું. તો સ્વાગત ગ્રુપ, કારણ કે ઘણા વર્ષોથી એક્ટિવ છે અને તમે ઘણી બધી આવી લક્ઝુરિયસ સ્કીમો બનાવી છે, ખાસ કરીને એપાર્ટમેન્ટ ઘણા બનાવ્યા છે, બંગલોઝની બી સ્કીમો છે, તમારા ઓનગોઈંગ પ્રોજેક્ટ્સ કયા કયા છે ને અપકમિંગ કયા કયા છે? અમારે ઓનગોઈંગ એક તો સ્વાગત બાગન વિલા આ જે પ્રોજેક્ટ છે બંગલાનો એ છે,
ભાઈ સ્વાગત અગાસિયા જે 4 BHK લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ છે એ ગાંધીનગરનું ફર્સ્ટ 14-story બિલ્ડિંગ છે. પછી સ્વાગત પેલિકન છે એ બી એફોર્ડેબલ વિથ ઓલ એમ્યુનિટીઝ પ્રોજેક્ટ છે. પછી એક સ્વાગત ક્વિન્સલેન્ડ છે એ બી 3 અને 2 BHKના 560 યુનિટ છે. અને એના સિવાય ટ્વીન સિટી હાઈ સ્ટ્રીટ કરીને એક શોપિંગ કોમ્પ્લેક્સ અમારું આવી રહ્યું છે. એક અમારું મોલ બની રહ્યું છે, ગાંધીનગરનું ફર્સ્ટ મોલ બની રહ્યું છે, સ્વાગત હોલિડે મોલ. અને એક છત્રાલમાં અમારું ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સ્કીમ છે. એટલે અત્યારે 7 પ્રોજેક્ટ અમારા જે 7 પ્રોજેક્ટ ઓન ગોઈંગ છે. તમને તમારા આવનારા દરેક પ્રોજેક્ટ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમને જે તમારી ઓન ગોઈંગ સ્કીમ છે એમાં સારામાં સારો રિસ્પોન્સ મળી રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરની મુલાકાતે કોઈ નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે. પરંતુ ત્યાં સુધી આપ આપના સપનાનું ઘર જો પોતા માટે ખરીદવા માગતા હો અથવા તો ઇન્વેસ્ટ કરવા માગતા હો તો પ્રોપર્ટી બજાર જોવાનું ચૂકશો નહીં. કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને તમામ મદદ અને માર્ગદર્શન મળી રહેતું હશે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર માત્ર CNBC બજાર પર.